नमस्कार विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपणे दब रोगली जोयेलो, बराबर ने? हवे आजे दब रोगली आधारित केटलाक दाखलाओ शीखवाना छे। एकदम ईजी दाखला छे, सूत्र आवडशे एटले दाखला आवडशे। तो हुं अहींया पहेला सूत्र लखी दऊं। लेमडा बराबर एच अपोन पी, लेमडा बराबर एच अपोन एम वी, लेमडा बराबर एच अपोन अंडर रूट टू एम इंटू काइनेटिक एनर्जी, एच अपॉन अंडर रूट टू एम क्यू इंटू वी। आ चार दाखला आवड़ता हो, चार सूत्र सॉरी, बधा दाखला आवड़े। चलो एमांथी पहेलो दाखलो समझो, बराबर शू छे पहेलो दाखलो। पहेलो दाखलो एवं कहे छे के इलेक्ट्रॉन दळ, दळ एटले शू आपेलू होय, एम गति ऊर्जा, गति ऊर्जा एटले शू आप्युं छे, काइनेटिक एनर्जी। तरंग लंबाई, इज इक्वल टू एच अपन अंडर रूट टू एम इन टू काइनेटिक एनर्जी। विद्यार्थी मित्रों, अहीं तो आ रकम में इलेक्ट्रॉन दल आपेलू है, घनी बधी वक्त नहीं पण आपेलू होय, बराबर? दरेक विद्यार्थी आ बाबत खास ध्यान में राखे, बराबर? घनी बधी वक्त तमने दल न पण आपे, तो ज्यारे दल न आप्युं होय त्यारे तमारे पहेलो कोष्टक शू करवो पड़े, याद राखवो पड़े, बराबर? तो चालो एच बराबर 6.626 दस ने माइनस 34, चलो अंडर रूट टू 9.1 दस ने माइनस 31। काइनेटिक एनर्जी केटली छे? 3 × 10⁻²५। लेमड़ा इज इक्वल टू 6.626 दस ने माइनस 34 अपन अंडर रूट लई लीए पहला, चलो 10⁻³१ ने माइनस 25, माइनस 31 माइनस 25 करो तो आ तो 6 थी गया, आ न चाले ने? माइनस 31 माइनस 25 एट्ले 5 × 1 = 6 અને 3 × 2 = 5, માઇનસ 56 ઘાત થાય, કેમ કે માઇનસ માઇનસ પ્લસ કરવા, 2 × 9.1 × 3 એટલે 49 × 27 દૂ 54 આજુબાજુ હશે, કયું હશે? 54 આજુબાજુ, ક્લિયર? તો જોઈ લઈએ આપણે 2 × બરાબર સમજો વ્યવસ્થિત રીતે 2 × 9.1 × 3 શું કરવાનું? એક વસ્તુ ધ્યાન રાખવાની, અહીંયા ઘાત બેકી જ રાખવાની, બેકી ન હોય તો બેકીમાં ફેરવી દેવાની, બરાબર? તો ચાલો 6.626 10⁻³૪, 54.6 નું વર્ગમૂળ કાઢીએ આપણે, 54.6 નું શું કાઢીએ? વર્ગમૂળ। તો 54.6 નું આપણે વર્ગમૂળ કાઢવું હોય તો આ વર્ગમૂળ, બરાબર? ચાલો વર્ગમૂળ 54.6 એટલે 7.38 આવ્યું, તો 7.38 × 56 અડધા કરી દેવાના, બરાબર? તો 56/2 કરો, 56 નું વર્ગમૂળ કાઢવું હોય તો પછી પહેલી રીતે નહીં કરવાનું, ઘાત છે એટલે શું કરવાના? અડધા 28 થઈ જાય, માઇનસ 28। ચાલો માઇનસ 34 ઉપર જાય તો પ્લસ 28, તો માઇનસ કેટલા આવ્યા? 6, બરાબર? હવે 6.626/7.38 કરવાના છે, 6.636/, બરાબર ધ્યાન આપજો, બરાબર શું કરીશું આપણે? 6.626/7.38 તો 0.8978 આવ્યું, 0.8978 તો 8. આપણે જવાબ મીટરમાં લાવવો હોય તો મીટરમાં પણ લવાયો, કંઈ વાંધો નહીં, આપણે નેનો મીટરમાં લાવીએ,
બરાબર, તો 897.8 દસની માઇનસ નવ ઘાત મીટર, માઇનસ નવને કાઢી નાખીએ એટલે 897.8 નેનોમીટર આપણો આન્સર આવી જશે. બરાબર, ચોપડીમાં 807 આપેલો છે, 896.7 પણ ચાલે, 897.8 કોઈ વાંધો નહીં. ક્લિયર? ઓકે, ચાલો. આ 2.13 એકદમ ઇઝી દાખલો છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. લેમડા બરાબર 3.6 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા ફોટોનનું દળ શોધો. જો દળ શોધવાનું છે એટલે એનો મતલબ શું થઈ ગયો? એમ ઇઝ ઇક્વલ ટુ શોધવાનું. લેમડા બરાબર 3.6 ગુણ્યા 10^-10 ઘાત મીટર. ઇઝી સૂત્ર, લેમડા બરાબર એચ અપોન એમ વી. એમને સૂત્રનો કરતા બનાવવું તો એચ અપોન લેમડા ઇન ટુ વી. એચ બરાબર 6.624 ^-34. બરાબર, લેમડા બરાબર 3.6 ^-10. અને વી બરાબર ફોટોનનો વેગ, ફોટોનનો વેગ એટલે પ્રકાશનો જ વેગ ને, 3×10^8. તો એમ ઇઝ ઇક્વલ ટુ, ચાલો સોલ્યુશન કરીએ આપણે. બરાબર, તો સોલ્યુશન કરીશું તો આપણને આઈડિયા આવશે કે કેવી રીતનું છે. 6.624 / 3.6/3 તો 0.6135. બરાબર ને, શું આવશે? 0.6135 ગુણ્યા, ચાલો -10 અને 8 એટલે -2, -2 ઉપર જાય તો +2, -2 ઉપર જાય તો કેટલા થશે? +2. 34 માંથી 2 બાદ કરો એટલે કેટલા થઈ જાય? 32. બરાબર, તો અહીંયા 6.135 ગુણ્યા 4 ઇલેક્ટ્રોનનું દળ એ તમને શેમાં મળ્યું છે? કિલોગ્રામમાં. ચોપડીના આન્સરમાં ભૂલ છે. -10 8 એટલે કેટલા થઈ જાય? -2. -2ને ઉપર જવા દો એટલે +2. -34 + 2 એટલે -32 થાય. 0.1 બાજુ ખસી જાવ એટલે -33 કિલોગ્રામ. એટલે ચોપડીના આન્સરમાં મિસ્ટેક છે, ટાઈપિંગ મિસ્ટેક હશે. ચાલો આગળ વધીએ. 2.05×10^7 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઘૂમતા ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ ગણો. વેગ વી આપેલો છે, લેમડા આપણે શોધવાનું છે, અને ઇલેક્ટ્રોનનું દળ જો નથી આપ્યું તો 9.1×10^-31 કિલોગ્રામ. બરાબર ને, તો ચાલો કયું સૂત્ર આવશે? લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન એમ વી. એચ બરાબર 6.624 / 10^-34. એમ બરાબર 9.1 / 10^-31. વી બરાબર 2.05 / 10^7. ચાલો ઘાતનું સોલ્યુશન આપી દઈએ. -31 અને -7, -31 અને +7. બરાબર, -31 + 7 એટલે -24 થાય. ઉપર જવા દો +24. -34 + 24 કરો તમે, -34 + 24 એટલે -10 થઈ જાય. આ -10, બાકીનો ભાગાકાર આપણે કરી નાખીએ. 6.624 / 0.3551, આ જવાબ આવ્યો મીટરમાં. સેમ આવી ગયો મીટરમાં. બરાબર, હવે તમે એને એંગસ્ટ્રોમમાં ફેરવવું હોય તો 10^-10 કાઢી નાખો. દાખલા તરીકે તમને ચોપડી એમસીક્યુમાં પૂછાણો હોય અને એમસીક્યુમાં એમ પૂછ્યું હોય કે આ જવાબ એંગસ્ટ્રોમમાં છે, બરાબર, તો તમારે શું કરવાનું? બરાબર, તો તમારે શું કરવાનું? 10^-10 કાઢી નાખવાના. પણ આપણી ટેક્સ્ટબુકમાં આન્સર મીટરમાં આપ્યો છે. બરાબર, એટલે 3.55×10^-11 મીટર. આ આપણો શું થઈ ગયો?
આન્સર. બહુ ઇઝી દાખલા છે, ક્લિયર. ચાલો નેક્સ્ટ. ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻³૧ કિલોગ્રામ છે, બરાબર. એની ગતિ ઉર્જા 3×10⁻25 છે, તો તેની તરંગ લંબાઈ શોધો. આ દાખલો રિપીટ થયો. ઉદાહરણ હમણાં જ મેં પહેલું જે ગણાવ્યું ને 2.13 એ છે કદાચ, આપણે ચેક કરી લઈએ. ચાલો બરાબર, અહીંયા જુઓ, ઇલેક્ટ્રોનનું દળ 10⁻³૧ વાળું છે અને ગતિ ઉર્જા એ છે, એટલે એ દાખલો થઈ ગયો. ઓકે, તો એ દાખલો કરવાની જરૂર નથી, બરાબર. અહીંયા લખી દઉં છું આગળ મુજબ. ઓકે ચાલો, આગળ એક દાખલો રહી ગયો છે, ચલો આ કરી નાખીએ. 0.1 કિલોગ્રામ દળ, દળ એટલે શું આપ્યું છે? એમ. 10 મીટર પ્રતિ સેકન્ડ એટલે શું આપ્યું છે? વી. એની તરંગ લંબાઈ એટલે શું શોધવાનું છે? લેમડા. ₹624×10⁻³૪. એમની કિંમત 0.1 કિલોગ્રામ, વીની કિંમત 10, તો 6.626×10⁻³૪ અપોન 0.1 × 10⁻¹ અને 10 એટલે +1, તો એ તો કેન્સલ થઈ જાય. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ 6.626×10⁻³૪ મીટર. ઇટ ઇઝ યોર કરેક્ટ આન્સર. ચાલો ડન. ઓકે, બહુ ઇઝી દાખલા છે, ધ્યાન રાખવા. આગળ દર્શાવો કે હાઇડ્રોજન પરમાણુની બોહર કક્ષાનો પરિધ, પરિધ એટલે 2πr, એ દ બ્રોગલીની તરંગ લંબાઈ સાથે સંબંધિત કક્ષામાં ઘૂમતો હોય તો એ ઘૂમતો ઇલેક્ટ્રોન તેનો સંકલન ગુણક છે, બરાબર. એટલે તરંગ લંબાઈ લેમડા અને ગુણક એન, તો આપણે આવું સાબિત કરવાનું છે કે એન લેમડા બરાબર 2πr. કદાચ આપણે આગળના લેક્ચરની અંદર આપણે આ સાબિત કરી ચૂક્યા છીએ, પણ છતાંય ફરીથી એકવાર હું તમને કરાવું છું કે તમને ખબર જ છે કે કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય ત્યારે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન હોય, અને એ કોણીય વેગમાનનું સૂત્ર શું હતું? તો કે MVR બરાબર NH/2π. ચાલો હવે આપણી દ બ્રોગલી જે ઇક્વેશન છે, દ બ્રોગલી સમીકરણ, તો એ સમીકરણ છે લેમડા બરાબર H/2 છે. ઇક્વેશન નંબર 2માં MV છે, ઇક્વેશન નંબર 1માંથી MVને સૂત્રનો કરતા બનાવીને 1ની કિંમત 2માં મૂકી દો તો શું થાય? લેમડા બરાબર H/r ને નીચે લઈ લો તો શું લખાય? NH/2πr લખાય, બરાબર ને. ચાલો હવે શું કરીએ, અહીંથી H કેન્સલ કરી નાખા, N ને ઉપર લઈ લો, તો Nλ = 2πr. આપણે લાસ્ટ લેક્ચરમાં પણ શું કરેલી, ચર્ચા કરેલી, બરાબર. એ આ ટેક્સ્ટબુકમાં આપ્યું હતું ને, એટલે જ મેં ક્વેશ્ચન તમને JEE સાથે કરાવી દીધો, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ 2.32 સૂત્ર યાદ રાખજો. ચાલો 2.57, દ્રવ્યની દ્રેત વર્તણૂક કે જે દ બ્રોગલીએ પ્રતિપાદિત કરેલી છે, જેને પરિણામે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ, જે વારંવાર જૈવિક અણુ અને અન્ય પ્રકારના પદાર્થોના આવર્ધન માટે ઉપયોગમાં લેવાય છે. જો આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનનો વેગ આપ્યો છે, વેગ V બરાબર આપ્યું છે, તો ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ શું શોધવાની છે? લેમડા. અને ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય? 9.1×10⁻³૧ કિલોગ્રામ. જેટલી લાંબી રકમ છે ને એટલો લાંબો દાખલો નથી. તો લેમડા બરાબર H/mv સૂત્ર વાપરીશું.
6.624 10^-34 એચની કિંમત, એમની કિંમત 9.31 10^-31 ઘાત, વીની કિંમત 31 અને 6, 31 વત્તા 6 એટલે કેટલા થાય? 25, ઉપર જવા દઉં તો +25, બરાબર, તો પછી કેટલા વધશે? -9. ક્લિયર ને? હવે શું કરવાનું? 6.624 ભાગ્યા 9.1 એને ભાગ્યા 1.6 તો 0.4550. આ જવાબ તમારો વિદ્યાર્થી મિત્રો આવ્યો મીટરમાં. શેમાં આવ્યો છે? મીટરમાં. સમજો બરાબર. ઓકે, હવે એને એંગસ્ટ્રોમમાં પૂછો હોય, એંગસ્ટ્રોમમાં, તો તમારે એને એંગસ્ટ્રોમમાં લખવો પડે. પણ ચોપડીમાં પાછળ છે ને એ જવાબ પાઇકોમીટરમાં છે, એટલે પાઇકોમીટર એટલે એ મારે 10^-12 કરવા પડે. તો 455 × 10^-12 ઘાત મીટર. હવે -12ને કાઢી નાખું તો 455.0 પાઇકોમીટર. ઇટ ઇઝ યોર આન્સર. બરાબર, ખ્યાલ આવી ગયો? સર પરીક્ષામાં પૂછાણું હોય તો 4.55 × 10^-10 ઘાત મીટર. પરીક્ષામાં પૂછીએ ને ત્યારે અમે કહીએ જ કે તરંગ લંબાઈ એંગસ્ટ્રોમમાં શોધો, પિકોમીટરમાં શોધો, નેનોમીટરમાં શોધો. ન પૂછ્યું હોય તો મીટરમાં જ લખવાનું, પણ એક પોઈન્ટ કાપીને લખવાનું. 0.4550 × 10^-9 લખો ને તો હાફ માર્ક કપાઈ જાય. 4.55 × 10^-10 ઘાત મીટર તમારે શું કરવું છે? લખવાનું. ક્લિયર? ઓકે, ચાલો હવે પછીનો દાખલો. ઇલેક્ટ્રોન વિવર્તનની જેમ ન્યુટ્રોન વિવર્તન અણુની રચના નક્કી કરવામાં વપરાય છે. જો ઉપયોગમાં લીધેલ તરંગ લંબાઈ 800 પિકોમીટર હોય તો ન્યુટ્રોન સાથે સંકળાયેલો વેગ શોધો. ચાલો વિદ્યાર્થી મિત્રો, ન્યુટ્રોનનું દળ ખબર હોવી જોઈએ. માસ ઓફ ન્યુટ્રોન 1.67 × 10^-27 ઘાત કિલોગ્રામ. હવે તો આવડી જ જાય ને. લેમ્બડા બરાબર H/mv. એચની કિંમત 6.624 10^-34, એમની કિંમત 1.67 10^-27, વીની કિંમત આપણે શોધવાની છે. લેમડાની કિંમત 800 પાઇકોમીટર છે એટલે એ મીટરમાં ફેરવાઈ જાય એટલે 10^-12 ઘાત. વીને ઉપર સૂત્રનો કરતા બનાવું તો 6.624 10^-34 / 800 × 10^-12 1.67 × 10^-27. ચાલો V ઇઝ ઇક્વલ ટુ બરાબર. ચાલો જોઈએ શું છે. બરાબર, કેલ્ક્યુલેશન કરી લઈએ. 6.624 ભાગ્યા આપણી પાસે છે 800. ચાલો હજી એને ભાગ્યા 1.67 તો આપણો જવાબ 0.00495 આટલું રાખું. ચાલો ઘાતનું સોલ્યુશન કરીએ. -12 અને -27 એટલે 7 × 2 = 9, 2 + 3 -39. -34 - 39 ઉપર જાય તો +39. તો 39માંથી 34 બાદ કરો એટલે 5 થાય. તો 10ની આ કેટલી ઘાત થઈ ગઈ? 5 ઘાત. ચાલો ક્લિયર? ઓકે, ચાલો હવે વી બરાબર જવાબ. આ તમારો મીટર પ્રતિ સેકન્ડમાં જવાબ આવી ગયો. શેમાં જવાબ આવી ગયો? મીટર પ્રતિ સેકન્ડમાં. ચાલો 1, 2, 3, 4 ને 5 ઘાત જો કાઢી નાખું તો 495.9 મીટર પ્રતિ સેકન્ડ. ઇટ ઇઝ યોર આન્સર. બરાબર, ચોપડીમાં 494 આપેલા છે, અહીંયા 1.67 આગળ લીધેલા હોય આપણે. ચાલે, એ કોઈ વાંધો નથી. બરાબર છે? ઓકે, ચાલો નેક્સ્ટ.
બોહરની પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ વી આપેલો છે, તો દ બ્રોગલી તરંગ લંબાઈ લેમડા બરાબર શોધો. માર્સ ઓફ ઇલેક્ટ્રોન આપણને ખબર જ છે, ચાલો લેમડા બરાબર એચની કિંમત 6.626 × −34, એમની કિંમત 9.1 × −31, વીની કિંમત 2.19 × 10⁶. ચાલો હવે ઘાતનું સોલ્યુશન આપીએ. −31 − 6 = −25, 25 ને 6 = 31, −25 ઉપર જાય તો +25, તો −34 + 25 કરો એટલે માઇનસ કેટલા આવે? 9. ઓકે, હવે શું કરવાનું રહ્યું? ખાલી કેલ્ક્યુલેશન. તો 6.626 ભાગ્યા 9.1 અને એને ભાગ્યા 2.19, તો 0.3324 જવાબ આવશે. 0.3324 × −9 મીટર. ચાલો ક્લિયર. હવે ઓપ્શન જેમાં હોય એમાં તમારે જવાબ લખવાનો. ઓપ્શનમાં ધારો કે પાઇકોમીટર આપ્યા છે, તો 332.4 × 10⁻²⁴ મીટર. −12 કાઢી નાખો એટલે 332.4 પાઇકોમીટર, એટલે એપ્રોક્સિમેટલી 332 પાઇકોમીટર લખવું હોય તો લખી શકાય. આપણે લખવાની કાંઈ જરૂર નથી, આપણે 332.4 જ રાખો. ક્લિયર ને? ઓકે, ચાલો આ તમારો દાખલો. બહુ ઇઝી દાખલા છે, આમાં બહુ એટલા બધા દાખલા હાર્ડ નથી આવતા. દ બ્રોગલીમાં એટલું બધું ખાસ ડિટેલમાં છે પણ એટલા બધા દાખલા મેં તમને કીધું એ પ્રમાણે બહુ ડિટેલમાં દાખલા તમને જોવા મળશે નહીં. ચાલો હવે આગળ વધીએ. 2.60 શું કહે છે? ઘૂમતા પ્રોટોન સાથે સંકળાયેલો વેગ, આ વેગ આપ્યા છે બરાબર, એટલે વેગ વી આપેલો છે, વેગ આટલો છે. જો હોકીના દડાનું દળ 0.1 કિલોગ્રામ હોય, એટલે m = 0.1 કિલોગ્રામ હોય, તે આ વેગથી જ ઘૂમતો હોય, એટલે આટલા વેગથી જ ઘૂમતો હોય, એટલે કેટલા? 4.37 × 10⁵ મીટર પ્રતિ સેકન્ડથી ઘૂમતો હોય, તો એની સાથે સંકળાયેલ તરંગ લંબાઈ લેમડા શોધો. કંઈ નથી દાખલામાં, 1000 વિભવનું તો કાંઈ કામ જ નથી બરાબર. તો લેમડા = h/ શું આવશે? mv. એચની કિંમત 6.626 × −34 છે, એમની કિંમત 0.1 છે. વિદ્યાર્થી મિત્રો, 0.1 એટલે 10⁻¹ લખાય. જો બચાવો, અહીંયા તમે શું ભૂલ કરો ખબર? તમે આ પ્રોટોન સાંભળવું હોય ને એટલે પ્રોટોનનો વેગ લખી દે, સોરી દળ લખી દે, પણ જો આ હોકીના દડાની તરંગ લંબાઈ પૂછી છે. અને વી બરાબર કેટલા છે? 4.37 × 10⁵. ક્લિયર? ચાલો પહેલાં ઘાતનું સોલ્યુશન. −1 અને 5 એટલે −4, 5માંથી 1 જાય તો 4, 4ને ઉપર જવા દેશો એટલે શું થશે? −4 થશે બરાબર, અને −4 અને −34 એટલે −38 થઈ જશે બરાબર. કેટલી થઈ જશે? −38. ઓકે ચાલો બરાબર. હવે શું કરીએ? જો દરેક વિદ્યાર્થીઓ જુઓ બરાબર, ક્લિયર કરીએ. 6.626 ભાગ્યા 4.37, શું આવ્યું? 4.37. એટલે બરાબર, તો આની તરંગ લંબાઈ, અને આ એટલી બધી ઓછી તરંગ લંબાઈ છે કે જે અવગણી શકાય. અને મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ કીધેલું ને કે માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન હોય ને તો જ આ તરંગ લંબાઈ કામની છે, બાકી તો આ તરંગ લંબાઈ કેટલી બધી મોટી આવે. ચાલો ક્લિયર. ઓકે, તો આ 2.60મો દાખલો બરાબર વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે થોડાક JEE-ના કન્સેપ્ટવાળા દાખલા. તમને એમ પૂછ્યું છે
કે હાઇડ્રોજન પરમાણુમાં, આ એક્સ્ટ્રા દાખલો છે, હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન એન બરાબર 4 કક્ષામાં ગતિ કરે છે. કે તરંગની સંખ્યા કેટલી? તો તરંગની સંખ્યા હમણાં જ આગળી જ એક સૂત્ર તાર્યું કે એન લેમડા બરાબર 2πr છે. એમાં મેં કાલે જ કીધેલું ને કે આ એન બરાબર શું છે? તરંગની સંખ્યા. બરાબર, એટલે તમારો જે આન્સર છે ને એ આન્સર, પહેલો આન્સર તો ઇઝીલી મળી ગયો. બરાબર, એન બરાબર કેટલા આવ્યા? 4. એન બરાબર 4 એ કક્ષા પણ છે ને એન બરાબર 4 એ તરંગની સંખ્યા પણ છે. ચાલો, ક્લિયર? ઓકે, ચાલો. હવે બીજો સવાલ એવો પૂછે કે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ કેટલી? ચાલો, વેગ નથી આપ્યો તમને. હમણાં વેગ આપ્યો હોય તો લેમડા બરાબર એચ અપોન એમવી શોધી નાખત. તો પછી શું કરવું પડે? તો પછી આપણી પાસે સૂત્ર છે એન લેમડા ઇઝ ઇક્વલ ટુ 2πr. અહીંથી લેમડાને સૂત્રનો કરતા બનાવવું તો 2πr છેદમાં એન. એન બરાબર તો 4 આપણી પાસે છે આ એકક તરંગની સંખ્યા, તો આરની કિંમત આપણી પાસે નથી. તો આરનું સૂત્ર આપણી પાસે છે જ ને, આર બરાબર 0.529 ગુણ્યા એંગ સ્ક્વેર બાય ઝેડ એંગ સ્ટ્રોમ. આ સૂત્ર પરથી આપણે પહેલાં આર નીકાળી લઈશું. બરાબર, ચાલો. 0.529 ચોથા નંબરની કક્ષા છે એટલે 16, 4નો વર્ગ. હાઇડ્રોજન પરમાણુ છે એટલે ઝેડ બરાબર 1. બરાબર ને? તો પછી આ જવાબ આવે 0.529 ગુણ્યા 16 કરીએ તો એંગસ્ટ્રોમમાં જવાબ આવે. તો 0.529 ગુણ્યા 16 તો કેટલા આવ્યા આપણી પાસે? કેટલા આવશે? બરાબર, જો આરની કિંમત આપણે એંગસ્ટ્રોમમાં મૂકીશું તો લેમડા આપણને શેમાં મળશે? એંગસ્ટ્રોમમાં. જો આરની કિંમત આપણે મીટરમાં મૂકીએ તો લેમડા શેમાં મળે? મીટરમાં. ચાલો ને, લાંબી મગજમારી નથી કરવી. ઓપ્શનમાં જ્યારે આ પૂછાણો હતો ત્યારે એંગસ્ટ્રોમ હતું, તો શું કરીશું? તો 2 × π ગુણ્યા શું લખાશે? 8.46 એંગસ્ટ્રોમ અને અપોન શું આવશે? 4. ક્લિયર? બરાબર. તો હવે તમારે જો આન્સર કાઢવો હોય તો આન્સર કેવી રીતે કાઢો? બરાબર, તો આન્સર કાઢવો હોય તો તમારે પહેલાં શું કરવું પડશે? 2 કરવા પડશે. બરાબર, તો 2 × π કિંમત 3.14 લઈ લો ગુણ્યા 8.464 અને ભાગ્યા કેટલા લઈ લો? 4. બરાબર, એટલે તમારો જવાબ લેમડા ઇઝ ઇક્વલ ટુ 13.2884 એંગસ્ટ્રોમ. કન્ફર્મ આન્સર. સમજ પડી દરેક વિદ્યાર્થીઓને? બરાબર, એટલે ક્યારેક આવી રીતે છે ને તમને શું કહેવાય, વેગ ન આપે. લેમડા બરાબર એચ અપોન એમવીમાં તમને વેગ નથી આપ્યો. બરાબર, તો તમે એ સૂત્ર ન યુઝ કરી શકો. બરાબર, મારી વાત સમજો. બરાબર, તો એ સૂત્ર ન કરવું હોય તો પછી તમારી પાસે બીજો કયો રસ્તો છે? બરાબર, તો કે આ રસ્તો છે. ક્લિયર? આ સ્પેશિયલી આ ટાઈપના દાખલાઓ, આમાં દાખલામાં કાંઈ હોય નહીં. બરાબર, દાખલામાં કશું લઈ લેવાનું નથી. પણ પ્રોબ્લેમ શું થાય છે વિદ્યાર્થી મિત્રો, કે આપણે થોડુંક વિચારવું પડે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ચાલો હજી આપણે એક દાખલો ગણીએ. ચાલો, આપણી પાસે આવો એક એક્સ્ટ્રા દાખલો છે. ચાલો, બરાબર સમજો, ZEE જેવો જ છે. શું કરીએ એના માટે? હવે એવું કીધું છે, ચોક્કસ ગતિ કરતા કણ એની 10 બ્રોગલી તરંગ લંબાઈ 1 એંગસ્ટ્રોમ છે. ધારો કે કોઈ એ નામનો કણ છે, એની તરંગ લંબાઈ 1 એંગસ્ટ્રોમ છે, તો હું એને લેમડા એ કહું.
એક એંગસ્ટ્રોમ મીટરમાં ફેરવું હોય તો ફેરવી નાખો, ન ફેરવું હોય તો પછી જોઈ લઈશું આગળ. હવે જુઓ, કણ બીનું દળ એના દળ કરતાં 25% છે, એટલે 25% વધુ છે એમ સમજી લ્યો. આ બી લખું અહીંયા, એના દળને હું એમ કહું અને બીનું દળ એમ બી કહું. એના દળ કરતાં 25 ગણું વધારે છે, એટલે 25% વધારે છે, એટલે 25% ગુણ્યા એમ એ લખાય ને, અને ટકા કાઢી નાખો તો 25 ના છેદમાં 100 એમ એ. ચાલો આને મૂકી રાખો. ચાલો અહીંયા એમ એ બરાબર કંઈ નથી, એમને રાખીએ ખાલી. ચાલો હવે શું કીધું છે, બીનું દળ એના દળ ટકા, તો ધારો કે આનો વેગ વી બી છે અને એનો વેગ વી એ છે અને એના કરતાં 75%, એટલે આમ લખાય ને 75 ના છેદમાં 100 વી એ. અહીંયા પણ હું શું લખી દઉં, વી એ. ક્લિયર? તો એમ પૂછ્યું છે કે કણ બીની તરંગ લંબાઈ કેટલા એંગસ્ટ્રોમ, જવાબ ડી આપેલો છે. તો હવે મેં એમસીક્યુ લીધો છે એટલે એમ આવી ગયો, પણ આપણે શોધી લઈએ ને જવાબ. લેમડા બી ઇઝ ઇક્વલ ટુ ફાઇન્ડ આઉટ. ચાલો શું છે, બરાબર આપણે સમજીએ એટલે ક્લિયર થઈ જશે, બરાબર. ચાલો હવે આવા દાખલા જ્યારે ડબલ ડબલ ડેટાવાળા હોય ને ત્યારે તમારે ગુણોત્તરને એવું બધું લેવું પડે, પણ હવે એના માટે તમારે કરવાનું શું, તમને જેની તરંગ લંબાઈ ક્યારેક દળે પૂછી નાખે, ક્યારેક વેગે પૂછી નાખે, તો તમે શું કરો કે જેની તરંગ લંબાઈ પૂછી આપી છે ને, જેની તરંગ લંબાઈ પૂછી છે બરાબર, એ તરંગ લંબાઈનું પહેલાં તમે સૂત્ર લખી દો. એટલે લેમડા બરાબર એચ અપોન એમ બી વી બી થઈ જશે. એચ તો કોન્સ્ટન્ટ હોય, ક્લિયર? એચ તો કેવો રહેવાનો છે, કોન્સ્ટન્ટ, ક્લિયર, બરાબર. ચાલો બીજી રીત શું છે કે બંનેનો તમે ગુણોત્તર લઈ લ્યો. ચાલો બંનેનો ગુણોત્તર લઈ લ્યો તો પણ ઇઝી થઈ જશે, એમાં કાંઈ અઘરું નહીં થાય. તો ચાલો એક ગુણોત્તર લઈ લઈએ, લેમડા એ બાય લેમડા. આનું સૂત્ર શું, એચ અપોન એમ બી વી બી. ગુણોત્તર લેવાનો છે, શું લેવાનો છે, ગુણોત્તર. ચાલો હવે શું કરીએ, આ એચ એચ તો કેન્સલ થઈ જશે, એમ બી વી બી ઉપર આવી ગયા, એમ બી વી બી અપોન એમ એ વી એ બરાબર. લેમડા એ બરાબર એક એંગસ્ટ્રોમ છે, લેમડા બી મારે શોધવાના છે. ચાલો તો એકના છેદમાં લેમડા બી ઇઝ ઇક્વલ ટુ, ચાલો એમ બીની કિંમત કેટલી છે, 25 ના છેદમાં 100 એમ એ ગુણ્યા વી બીની કિંમત કેટલી છે, 75 ના છેદમાં 100 એમ એ, સોરી 75 ના છેદમાં 100 વી એ, અને છેદમાં શું છે, એમ એ વી એ. ચાલો એમ એ કેન્સલ, વી એ કેન્સલ, તો 1/λb ઇઝ ઇક્વલ ટુ 25 × 75 છેદમાં કેટલા આવશે, 10,000. હવે સીધો ભાગાકાર ગુણાકાર કરવાનો છે, તો લેમડા બી ઇઝ ઇક્વલ ટુ બરાબર 10,000 × 25 × 75, તો લેમડા બી ઇઝ ઇક્વલ ટુ કેટલા. ચાલો તો શું કરીશું, 10,000 ભાગ્યા 25, 400 આવ્યા, ભાગ્યા 75, તો જવાબ આવ્યો 5.33 એંગસ્ટ્રોમ. પડી ગઈ? તો આપણો આન્સર શું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર ને? તો આ ટાઈપના થોડા ટ્વિસ્ટ કરેલા દાખલા તમને જી નીટની અંદર શું કરી શકે, પૂછી શકે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો હવે એક નવો દાખલો છે, એ પણ એના જેવો જ છે, બરાબર. વિચારજો, બે ગતિશીલ કણ એ અને બી,
એની તરંગ લંબાઈ લેમડા એ બરાબર 5×10⁻¹ મીટર. સાંભળો, બીનું વેગમાન, વેગમાન એટલે પી અને બી, એના વેગમાન કરતાં પી એ અડધું છે. એના વેગમાન કરતાં કેટલું છે? અડધું છે. તો પી એ બાય ટુ. તો બીની તરંગ લંબાઈ કેટલી? લેમડા બી બરાબર શોધવાનું, બરાબર ને? ચાલો અહીંયા જ હું સાઈડમાં ગણી દઉં છું, બરાબર. ગુણોત્તર જ લઈ લેવાનો. લેમડા એ બાય લેમડા બી, ચાલો લેમડા એ એટલે વેગમાનવાળું, એચ અપોન પી એ અપોન એચ અપોન પી બી, એચ એચ કેન્સલ. લેમડા એ એટલે 5×10⁻¹, લેમડા બી હોધવાના છે, બરાબર છે. ઇઝ ઇક્વલ ટુ પી બીના છેદમાં શું આવ્યું? પી એ. ચાલો તો 5×10⁻¹ અપોન લેમડા બી ઇઝ ઇક્વલ ટુ પી બી કેટલા છે? તો કે પી એ બાય ટુ. અને નીચે કોણ છે? પી એ. તો પી એ પી એ ઉડી ગયા, તો 1/2 થાય ને, તો 2 ઉપર લઈ લઉં. તો લેમડા બી ઇઝ ઇક્વલ ટુ 5×2×10⁻¹, 5×10×10⁻¹ અને 10⁻⁷. શેમાં જવાબ આવશે? મીટરમાં. આ તમારો આન્સર. થોડા કીધું ને, થોડા આમ આમ હેલા દાખલા છે, પણ થોડા ટ્વિસ્ટેડ કરેલા દાખલા છે.